કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના સૂચના અનુસાર રાજ્યભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને આ લોકડાઉન દરમિયાન સુરત શહેર અને નવસારી જિલ્લાના વિધવા બહેનો, સિનિયર સિટીઝન્સ અને કેટલાક જરૂરિયાતમંદ લોકોને 3 કિલો ચોખાની 1 એવી 50,000થી વધારે ચોખાની કીટોનું વિતરણ કરવાનું શરૂ કર્યું છે. કોરોના વાયરસને કારણે આખો દેશ અને દુનિયા ઝઝૂમી રહી છે. સુરત શહેર પણ એમાંથી બાકાત નથી અને એના જ કારણે સુરત શહેરના 100 શહેરીજનો આ કોરોના વાયરસને હરાવવા માટે મંડી પડ્યા છે. પરંતુ સામાજિક પ્રશ્નો ઊભા ન થાય એટલા માટે આજે અમારા કેટલાક મિત્રો એમણે એક નક્કી કર્યો અને 50,000 અનાજની કીટ, એમાં 3 કિલો ચોખા એવી કીટ, 50,000 કીટ બનાવી અને 10,000 જે વિધવા બહેનોનું લિસ્ટ છે એમને એમના ઘર પહોંચ કરવી, સિનિયર સિટીઝન્સ જે છે એમના ઘરે એમને આપી, જે જરૂરિયાતવાળા લોકો છે અને એ સિવાય બીજા કોઈ જરૂરિયાતવાળા લોકો હોય એમને ડિમાન્ડ આવે તો એમના ઘરે પહોંચાડવી. કારણ કે આમાં લાઇન લગાવીને આપી શકાય એમ નથી, લોકોને ભેગા કરીને કીટ આપી શકાય એમ નથી, એના કારણે પણ નવા પ્રોબ્લેમ ઊભા થાય. અને એટલા જ માટે ઘર પહોંચ ડિલિવરી કરવું આવતા 3-4-5 દિવસની અંદર પહેલી 50,000 કીટ પહોંચાડવી અને ત્યાર પછી આવનારા દિવસોમાં તબક્કામાં બીજી 50,000 કીટ બનાવીને વેચવી, એ પ્રકારનો એક નિર્ણય, કુલ 1 લાખ ઘરો સુધી આ કીટનું વિતરણ કરવાનો નિર્ણય કેટલાક મિત્રોએ મળીને કર્યો છે અને એ રીતે પણ સામાજિક જવાબદારી નિભાવવાનો પ્રયત્ન કર્યો છે. હું એમને સૌને આભાર પણ માનું છું એમનો. સાથે સાથે હું સુરતના શહેરીજનોને આપના માધ્યમથી કહેવા માગું છું કે કોરોના વાયરસને ગંભીરતાથી લેવાની જરૂર છે. રેલવેએ કાલે ટ્વીટ કર્યું તો એમાં કહ્યું હતું કે આખા વિશ્વના યુદ્ધ વખતે પણ, યુદ્ધના સમયે પણ ક્યારેય ટ્રેન બંધ નથી રહી, પરંતુ આ કોરોના વાયરસને કારણે ટ્રેનો બંધ કરવી પડી, તમામ ફ્લાઇટો બંધ કરવી પડી, તમામ રોડ બંધ કરવા પડ્યા. આ સ્થિતિ એ યુદ્ધ કરતાં પણ ભયંકર છે, પરંતુ આપણે એને ગંભીરતાથી લેતા નથી, પોલીસને સહકાર આપતા નથી. આપણે ભેગા થઈને ગલીમાં ક્રિકેટ રમીએ છીએ, ભેગા થઈને કેરમ અને પાંદા રમીએ છીએ અને એ રીતે ટોળ ટપ્પા કરવા માટે પણ બધા ભેગા થઈએ છીએ. આ તો વાયરસને નિમંત્રણ આપવાનો પ્રયત્ન છે. જો તમારે વાયરસને દૂર રાખવો હોય, તમારા ઘર સુધી એને લઈ નહીં જવું હોય તો તમારા ઘરમાં કોઈ વ્યક્તિને આવવા દેવા નહીં, મળવું હોય તો એને હમણાં થોડા દિવસ માટે ના પાડી અને બહુ જ જરૂરી મળવાની જરૂર લાગે તો એક અંતર સાથે એને 3 ફૂટના અંતર સાથે એને મળવું જોઈએ. આ જ વાયરસ એ જો તમે ઘરમાં નહીં લઈ જાઓ તો ક્યારેય તમારા ઘરમાં મહેમાન બનીને આવતો નથી, પણ તમે સાથે એને તેડીને લઈ જાઓ તો જ આવે છે. એટલે તમે બહાર નીકળશો તો તમારી સાથે વાયરસ ઘરમાં આવશે, એના કારણે તમારા ફેમિલીને, તમારા બાળકોને અને તમને પોતાને તમારું નુકસાન થવાની શક્યતા છે. મેં એક સોશિયલ મીડિયામાં સરસ એક પોસ્ટ કોઈ લખી હતી કે શું કરવું છે તમે નક્કી કરો, તમારા ફોટોમાં ફોટો ફ્રેમ ઉપર હાર ચડાવવા તમારે છે કે ખરેખર તમારે લાવી દેવું છે. તો એટલા માટે આને ગંભીરતા સમજીને સૌ લોકો પોતાના ઘરમાં સ્વૈચ્છિક રીતે રહે, પોલીસને પૂરતો સહકાર આપે, પોલીસ કર્મચારીઓ પણ પોતાના કુટુંબની ચિંતા કર્યા વગર ડૉક્ટર્સ, નર્સ, વોર્ડ બોય અને અલગ અલગ ક્ષેત્રમાં કોર્પોરેશન સહિતના જે અધિકારી અને કર્મચારીઓ એ તમારા માટે કામ કરી રહ્યા છે એમને સહકાર નહીં આપશો તો પરિણામ તમારા માટે પણ સારું નહીં આવે, એ તમારે સમજી લેવાની જરૂર છે. હું ફરીથી આપને વિનંતી કરું છું કે આ સ્વૈચ્છિક આઇસોલેશન પાડો, પોતાના ઘરમાં જ રહેવું, બહાર બિલકુલ નીકળવું નહીં, આ નિયમને સખતપણે એનું પાલન કરવા માટે આપ સૌને વિનંતી કરું છું. ધન્યવાદ.